तो અત્યારે અમે છીએ મહેસાણાના રાધનપુર રોડના ઓજી વિસ્તારના કાશી વિશ્વનાથ મંદિરમાં જેની પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસ એટલે કે 26 27 અને 28 નવેમ્બરના રોજ થવાની છે તો આવો જાણીએ શું છે એનો ઇતિહાસ અને આ 3 દિવસની રૂપરેખા 3 દિવસના આ પ્રતિષ્ઠા મહોત્સવમાં 26 તારીખે સાયરામ દવેનો લોક ડાયરો 27 તારીખે રાસ ગરબા અને 28 તારીખે મહાપ્રસાદની ઉજવણી કરવામાં આવશે જેમાં 28 તારીખે મહેસાણા નગરના 35,000 થી 40,000 લોકોના પ્રસાદીનો લાભ લેશે તો 3 દિવસ સુધી શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાશે જેની અંદર આહુતિઓ આપીને મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાનો સંચાર કરવામાં આવશે આ ભવ્ય કાર્યક્રમ માટે આજુબાજુની તમામ સોસાયટીઓના સાથ સહકાર થી અલગ અલગ ટીમો દ્વારા જવાબદારી ઉઠાવીને એકબીજાના ખભે ખભા મિલાવીને કાર્ય થઈ રહ્યું છે કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ આજથી 3 વર્ષ પહેલા શરૂ કર્યું હતું તેને 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું પરંતુ કોરોનાની પરિસ્થિતિને કારણે થોડોક સમય લેટ થઈ ગયું પરંતુ ખૂબ જ સુંદર રીતે અતિ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે મહેસાણાનું આ મંદિર 3 નાની ચોકી તેમજ એક મોટા ઘુમ્મટ સાથે રાજસ્થાનના લાલ પથ્થરનું બનેલું છે આ મંદિરનું શિવલિંગ મધ્યપ્રદેશના નર્મદા નદી નીકળી રહી છે ત્યાં નદીની અંદર 1000 ફૂટ નીચે શિવલિંગ કંડારવાના પથ્થરો આવેલા છે અને તેની નજીક બકાવા ગામ છે જ્યાં કારીગરો દ્વારા શિવલિંગનું નિર્માણ કાર્ય થાય છે તે જગ્યાએથી દુનિયાભરમાં શિવલિંગ જાય છે તે કુદરતી પથ્થરમાંથી જ બનેલા હોય છે આ શિવલિંગની ખાસિયત તે છે કે તેની ઉપર દહીં દૂધ પાણી ઘી સતત ચડાવવાથી પથ્થર ઉપર કોઈ ફેરફાર થતો નથી હજારો વર્ષો સુધી પાણીમાં રાખવામાં આવે તો પણ તેમના તેમ જ રહે છે હવામાનની પણ કોઈ અસર થતી નથી ત્યાંથી લાવીને આ મંદિરમાં શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરની જ્યોત વિશ્વવિખ્યાત જ્યોતિર્લિંગમાંનું એક ઉત્તર પ્રદેશના વારાણસી શહેરના કાશી વિશ્વનાથ મંદિરમાંથી લાવવામાં આવી છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ્યોતને આ મંદિરમાં સ્થાન આપવામાં આવશે પબ્લિક સમક્ષ આ ભવ્ય મંદિરને પૂજન અર્ચન દર્શન માટે અર્પણ કરવામાં આવશે આજુબાજુની 50થી વધુ સોસાયટીઓમાં હાલ જાણે કે દિવાળી નો મહોત્સવ હોય તે રીતે દરેકના ઘરે 3 દિવસ દીવડા પ્રગટાવવામાં આવશે દરેક ભાઈ બહેન સેવાકીય કાર્યમાં જોડાશે તો આ મંદિર ઓછામાં ઓછા અંદાજિત 6-7 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે હવે પ્રજાજનોને મહેસાણામાં રહીને કાશી વિશ્વનાથ દાદાના દર્શન થઈ શકે છે તો અમારી સાથે અત્યારે છે દક્ષેશ પટેલ તો આવો એમને પૂછીએ કે આ મંદિરનો ઇતિહાસ શું છે આ મંદિરમાં એકચ્યુઅલી જે જગ્યા ઉપર નિર્માણ થવા જઈ રહ્યું છે એ મંદિરમાં આજથી 20-25 વર્ષ પહેલાં લોકો આવતા ડરતા હતા આ જગ્યા ઉપર આવતા એકચ્યુઅલી એક એવો લોકોનો ડરને દૂર કરવા માટે આપણને એવો વિશ્વાસ જાગ્યો કે ભાઈ આ જગ્યા ઉપર કંઈક કરીશું તો લોકોને ડર દૂર રહેશે દૂર થશે અને લોકો આ જગ્યાને એક પવિત્ર ભૂમિ માનશે અને એક એવા વિચારથી આ મંદિરનું નિર્માણ અહીંયા કર્યું છે આ મંદિરનું નિર્માણ કેટલા વર્ષોથી અહીંયા ચાલુ છે આ મંદિરનું નિર્માણ છેલ્લા 4 વર્ષ અહીં ચાલી રહ્યું છે કાશી વિશ્વનાથ કાશીમાં છે પણ તમે આ મંદિરનું નામ કાશી વિશ્વનાથ નાખ્યું એના પાછળ કોઈ કારણ એના પાછળ મુખ્ય કોઈ કારણ નથી પણ શંકર ભગવાનમાં શ્રદ્ધા હતી અને કાશી વિશ્વનાથનું એક શ્રદ્ધાના કારણે આપણે આ નામ અહીંયા રાખ્યું છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ આ મહોત્સવ 3 દિવસ સુધી ચાલશે તો એની કોઈ રૂપરેખા હા આ મહોત્સવ 26, 27, 28 3 દિવસ ચાલવાનું છે અને આ મહોત્સવમાં 26 તારીખથી યજ્ઞ પ્રારંભ થશે જે 28 તારીખે પૂર્ણ થશે અને 26 તારીખે યજ્ઞ બાદ રાત્રે શ્રી સાયરામ દવે દ્વારા અહીંયા ડાયરાનું આયોજન છે અને 27 તારીખે શોભાયાત્રા છે અને શોભાયાત્રા પછી અહીંયા આગળ રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ છે અને 28 તારીખે આ મંદિરમાં દરેકે દરેક મૂર્તિઓ જે છે એની અંદર પ્રાણ પૂરાશે અને 28 તારીખે પૂર્ણાહુતિ થઈને પછી ભોજન પ્રસાદ લઈશું આપણે શોભાયાત્રામાં કોઈ જોડાવાનું છે કોઈ અગ્રણી નહીં અગ્રણી એટલે આખો એરિયા બધા અગ્રણી છે ઓજી વિસ્તાર અને આખો ઓજી વિસ્તાર આની અંદર જોડાવાનો છે